વડોદરામાં રેકોર્ડ બ્રેક ગરમીના લીધે લોકોને બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. પારો 43.5 ડિગ્રીને પાર પહોંચતા વડોદરામાં અંગદઝાડતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાના આઈસ્ક્રીમનો સહારો લઈ રહ્યા છે. મેંગો, ઓરેન્જ, પાઇનેપલ જ્યુસનું લોકો સેવન કરી ગરમીથી રાહત મેળવી રહ્યા છે. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા ત્યારે ઘરથી બહાર નીકળતી વખતે લોકો ઠંડુ પાણી સાથે લઈને નીકળી રહ્યા છે. ત્યારે હીટસ્ટ્રોકથી બચવા માટે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. વડોદરામાં ઉનાળાની સિઝનનો ગઈકાલે સૌથી હોટેસ્ટ ડે હતો. 43.5 ડિગ્રી તાપમાન વડોદરાનું ગઈકાલે નોંધાયું હતું અને આજે પણ 43 ડિગ્રીની આસપાસ જે ટેમ્પરેચર છે તે રહેવાનું છે અને અત્યારે પણ 40 ડિગ્રીની આસપાસ ટેમ્પરેચર છે. આપ જોઈ શકો છો કઈ રીતના આ ફતેગંજ વિસ્તારમાં આવેલી એક જ્યુસની શોપ છે કે જ્યાં લોકો ગરમીથી રાહત મેળવવા માટે જ્યુસ પણ અહીંયા લઈ રહ્યા છે, સાથે જ જે આઈસ્ક્રીમ છે તે આઈસ્ક્રીમ પણ લોકો ખાઈ રહ્યા છે જેના કારણે તેમને ગરમીથી રાહત મળે. મહત્ત્વની બાબત છે કે ગરમીના સિઝનમાં બોડી ડિહાઈડ્રેટ થઈ જાય છે જેના કારણે બીમારી જે છે તે લોકોને સહેલાઈથી તેઓ બીમારીની ઝપેટમાં આવતા હોય છે. પરંતુ હાલમાં કઈ રીતના લોકો જ્યુસનું સેવન કરી રહ્યા છે, આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે, આપણે યુવતીઓ સાથે વાત કરીશું. કેટલી ગરમી છે અને કઈ રીતના ગરમીથી બચવા માટે શું કરો છો? ગરમી તો હમણાં બહુ જ વધી ગઈ છે, એકદમ થોડું પણ એ સાથે સફોકેશન જેવું ફીલ થાય છે. એટલે હમણાં થોડું આઈસ્ક્રીમ ખાઈએ છીએ તો એવું લાગે છે કે ટેમ્પરેચર થોડું ડાઉન થયું છે અને એ કરાય છે જ્યુસ, આઈસ્ક્રીમ, મિલ્કશેક. અને શું કહેશો, બોડીને કઈ રીતના રક્ષણ આપો છો ગરમીથી બચો? વધારે પાણી પીને અને જ્યુસીસ ને બધું ટ્રાય કરીને મતલબ ગરમીમાં રાહત પાઈએ છીએ. તો જે રીતના તો કાળઝાળ ગરમીથી લોકો બહાર નીકળી રહ્યા છે ત્યારે ગરમીથી બચવા ઠંડા પીણાનો પણ સહારો લઈ રહ્યા છે. ક્યાંક શેરડીનો રસ તો ક્યાંક મસાલાવાળી છાશ, કોઈ આઈસ્ક્રીમ કે ફ્રૂટ ડીશ. અલગ અલગ ડિહાઈડ્રેશનથી બચવા માટે તેઓ સહારો લઈ રહ્યા છે અંગદઝાડતી ગરમીને. એક તરફ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વડોદરાના દ્રશ્યો